કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં અનેક લોકોનો ભોગ લીધો છે. અનેક મૃતક એવા કે જેમને દફન વિધિ પણ નસીબ નથી થઈ, જ્યારે અનેક મૃતકો એવા છે કે જેમની અંતિમ વિધિ પણ થઈ નથી, ત્યારે પાલનપુર યુવકોએ આજે પવિત્ર બાલારામ નદીના કાંઠે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા લોકો માટે તર્પણ વિધિ કરી હતી અને મોક્ષ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ઠપ કરી દીધું હતું. કોરોનાની બીમારીને લઈને અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે અનેક એવી ક્ષણો હતી કે પરિવારોને તેમના મૃતક સ્વજનોનું મોઢું પણ જોવા મળ્યું ન હતું અને તેમની અંતિમ વિધિ કરવાનું પણ નસીબ પ્રાપ્ત થયું ન હતું. ત્યારે પાલનપુરના સેવાભાવી સંગઠને આ મૃતકોને મોક્ષ મળે અને તેમની આત્માને શાંતિ મળે જેને લઈને મૃતકોની તર્પણ વિધિ કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. તેમના આજે બાલારામ નદીના કાંઠે તર્પણ વિધિ કરી અને મૃતકના આત્માને શાંતિ અને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી હતી. આજે જોવા જઈએ તો જ્યારથી કોરોના વૈશ્વિક મહામારી જ્યારે પૂરા વિશ્વને જકડમાં લઈ લીધી છે અને ઘણા એવા લોકો છે જે કોરોનાની મહામારીના અંદર મૃત્યુ પામ્યા છે, તો એવા લોકોનું જે શાસ્ત્રો અનુસાર જે વિધિ થવી જોઈએ એ વિધિ થઈ નથી હોવાના કારણે એવી આત્માઓ ધરતી ઉપર ભટકતી રહે છે અને આજે એ આત્માને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય એ અનુસંધાને પાલનપુર નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી આજે મોક્ષ અર્પણ વિધિ બાલારામ મહાદેવ નદી કિનારે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોવિધિ અનુસાર આજે એવા લોકોને મોક્ષ પ્રાપ્ત થાય અને એમની આત્માને પરમાત્મા શાંતિ આપે એ અનુસંધાને આજે નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી એવા લોકોની મોક્ષવિધિનો એક કાર્યક્રમ કર્યો છે અને તમામ ગુજરાતની જનતાને, ભારતની જનતાને, વિશ્વની જનતાને હું કહેવા માગું છું કે આવી વૈશ્વિક મહામારીના અંદર તમે પણ તમારા થકી આવી એક મોક્ષવિધિ કરાવી લોકોને મોક્ષ પ્રાપ્ત થાય એવી મારી પ્રાર્થના છે. પાલનપુર તાલુકાના બાલારામ મહાદેવના સાનિધ્યમાં બાલારામ નદીના કાંઠે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી મૃત્યુ પામેલા લોકો માટે તર્પણ વિધિ કરાઈ હતી અને હવન પણ કરાયો હતો. આ મૃત આત્માઓને શાંતિ અને મોક્ષ મળે તેવી પંડિતોએ પણ પ્રાર્થના કરી હતી. આજે બાલારામ મુકામે નિસ્વાર્થ સેવા સંગઠનના યુવકો દ્વારા જે કોરોના વૈશ્વિક મહામારીની અંદર જે સમગ્ર વિશ્વની અંદર જે લોકો મૃત્યુ પામ્યા, સમય એવો હતો કે એ લોકોના મૃત્યુની ડેડ બોડીને પણ લોકો હાથ અડાડવા દેતા ન હતા. એ દરમિયાન એમના પરિવારજનો દ્વારા એના પાછળનું કોઈ કર્મ, મૃત કર્મ જે આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ જે એની પાછળના જે 12 દિવસના જે કર્મો હોય છે એ કર્મ થયા કે નહીં થયા એ બધાને કોઈને ખ્યાલ નથી, પરંતુ આ નિસ્વાર્થ સેવા સંગઠનના યુવકો દ્વારા આજે બાલારામ મુકામે એ સમગ્ર વિશ્વની અંદર જે કંઈ મૃતાત્માઓ જે છે એ દરેકને મોક્ષ પ્રાપ્ત થાય અને એમને મોક્ષની ગતિ મળે એના અનુસંધાને એના એવી સંકલ્પ સાથે આજે અહીં આગળ બાલારામ મુકામે એમનું ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવ્યું છે અને એ દરેકને મોક્ષ મળે એના માટે એક મોક્ષ હોમ અને પિંડદાન કરી અને એમને તર્પણ વિધિ કરીને એમના મોક્ષની પ્રાપ્તિ માટે એમને બધાએ પ્રાર્થના કરવામાં આવી છે. એવું નિસ્વાર્થ સેવા સંગઠનના આ કાર્યને અમે બ્રાહ્મણો ખૂબ જ એમને પ્રોત્સાહન આપીએ છીએ કે આવો ઉત્કૃષ્ટ કર્મ કે જે બહુ ઓછા લોકો આવો કર્મ કરતા હોય છે કે એમને નિસ્વાર્થ સેવા સંગઠનને આવા કર્મ કરવા માટે ભગવાન એમને આવી પ્રેરણા આપતા રહે એવા અમારે એમને આશીર્વાદ છે. પાલનપુરના સેવાભાવી યુવકોએ આ પહેલ કરી હતી અને સમગ્ર દેશમાં સૌપ્રથમ વિચાર પાલનપુરના યુવકોએ મૂક્યો હતો અને જેનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે તેવી કોરોનાની મહામારીથી મૃત્યુ પામેલા મૃતકોને મોક્ષ અને તેમની આત્માને શાંતિ મળે જેને લઈને તર્પણ વિધિ કરીને પાલનપુરના યુવકોએ અનેક લોકોને આનો રાહ ચીંધ્યો હતો. આજે અહીંયા એક સંગઠન દ્વારા, નિસ્વાર્થ સંગઠન દ્વારા, જે વિશ્વના અંદર વૈશ્વિક મહામારી એટલું બધો કેર વર્તાયો કે જેના કારણે અસંખ્ય એવા જીવો, આપણા ભાઈઓ, આપણા માનવ મહાન ગણો અમહાન ગણો કેટલાનો ભોગ લઈ લીધો અને એના થકી કોઈએ પોતાના આ જે હિન્દુ સંસ્કૃતિના મુજબ જે તર્પણની વિધિ કરવી પડે, કોઈની થઈ કોઈ ના થઈ, કોઈને અડકવા બી નહીં દીધા, તો એના માટે એક પુણ્યનુકાર કાર્ય સંગઠન દ્વારા અમે અહીંયા કરવા આવ્યા હતા અને એમના આત્માને શાંતિ મળે એ એવા ભાવાર્થે જ આ અમારું એક સંગઠનનું કાર્ય હતું અને ભગવાન એમાં અમને શાંતિ આપે, અમારું કાર્ય સંપૂર્ણ પૂર્ણ થાય એ આ મીડિયાના ભાઈઓને અમને સહકાર આપ્યો છે બહુ અને બધા જ સંગઠનના કાર્યકર્તાઓ ભેગા થઈને એમને શાંતિના અર્થે અમે પ્રાર્થના કરીએ છીએ.